સ્ટેટમેન્ટ માં ચેપ્ટર 3 સરવાળા અગાઉ આપણે ચોરસના સાચો અંક શોધીને લખવો એ આપણે શીખી ગયા આજે આપણે જોડકા જોડીશું જોડકા જોડવા પહેલા આપણે સરવાળો કરીશું પછી અહીંયા અંક સાથે જોડીશું પણ આજે આપણે સરવાળા લીટી કરીને સરવાળા નહીં કરીએ આજે આપણે ભેગા વાળી સરવાળા શીખીશું તો આપણે ભેગા વાળી સરવાળા શીખીશું તો એક આંગળીમાં કેટલા ભેગા હોય છે ત્રણ ભેગા હોય છે એક બે ત્રણ તો અહીંયા આપણે ચાર વત્તા ત્રણ ચાર માં કેટલા ઉમેરવાના છે ત્રણ ઉમેરવાના છે તો પહેલા આપણે કેટલા ગણીશું ચાર ગણીશું એક બે ત્રણ ચાર કેટલા ઉમેરવાના છે ત્રણ એક બે ત્રણ તો હવે આપણે બધા ભેગા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત ચાર વત્તા ત્રણ ગણતા આપણે કેટલો જવાબ આવ્યો સાત તો અહીંયા બોક્સમાં જોવાનું છે કે સાત અંક ક્યાં આપેલો છે તો બીજા બોક્સમાં સાત અંક આપેલો છે તો આપણે અહીંયા સાત જોડે જોડીશું એવી જ રીતે આગળ બી આપણે સરવાળો કરીશું કે છ વત્તા બે છ માં કેટલા ઉમેરવાના છે બે ઉમેરવાના છે તો પહેલા આપણે કેટલા ગણીશું છ ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ કેટલા ઉમેરવાના છે બે ઉમેરવાના છે એક બે હવે શું કરીશું બધા ભેગા ગણીશું આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ છ વત્તા બે તો કેટલો જવાબ આવે છે આઠ તો અહીંયા બોક્સમાં પહેલા બોક્સમાં આઠ આપેલા છે તો આપણે આઠ જોડે જોડીશું એવી જ રીતે આગળ બે વત્તા ચાર કેટલા આપેલા છે બે વત્તા ચાર બે માં કેટલા ઉમેરવાના છે ચાર ઉમેરવાના છે પહેલા કેટલા ગણીશું બે ગણીશું એક બે કેટલા ઉમેરવાના છે ચાર એક બે ત્રણ ચાર હવે બધા ભેગા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ તો બે વત્તા ચાર છ આવ્યા તો અહીંયા છ આગળ આપેલા છે ચોથા બોક્સમાં છ આપેલા છે તો આપણે અહીંયા જોડીશું છ સાથે જોડીશું એવી જ રીતે આગળ એક વત્તા આઠ એકમાં કેટલા ઉમેરવાના છે આઠ ઉમેરવાના છે કેટલા ઉમેરવાના છે આઠ ઉમેરવાના છે તો એક આપણે ગણ્યા એક વેઠું છે તો એક ગણી લીધું હવે આઠ ઉમેરવાના છે તો આપણે આઠ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક પણ ગણ્યા આઠ પણ ગણ્યા હવે બધા ભેગા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એકમાં આઠ ઉમેર્યા તો કેટલા આવ્યા નવ તો હવે આપણે નવ સાથે જોડીશું નવ સાથે આપણે જોડ્યું હવે એવી જ રીતે બીજા બીજું જોડકાથી આપણે જોડીશું કેટલા આપેલા છે અહીંયા અહીંયા આપેલા જવાબ આપેલા છે અને અહીંયા સરવાળા કરવાના છે તો ત્રણ વત્તા બે તો ત્રણ માં કેટલા ઉમેરવાના છે બે ઉમેરવાના છે તો પહેલા કેટલા ગણીશું ત્રણ ગણીશું એક બે ત્રણ કેટલા ઉમેરવાના છે બે એક બે હવે બધા ગણીશું બેટા એક બે ત્રણ ચાર પાંચ તો અહીંયા બોક્સમાં પાંચ ક્યાં આપેલા છે તો બીજા બોક્સમાં પાંચ આપેલા છે તો પાંચ સાથે આપણે જોડીશું એવી જ રીતે આગળ બે વત્તા જીરો અહીંયા કેટલા આપેલા છે બે તો એક બે જીરો આપેલા છે તો આપણે કોઈ સંખ્યા ગણીશું ને એક પણ બેટો ગણીશું નહીં તો આપણે બે આપેલા છે તો બે સાથે જોડીશું તો બે આપણે ક્યાં આપેલા છે ચોથા બોક્સમાં આપેલા છે તો આપણે અહીંયા જોડીશું આગળ બે વત્તા બે બે માં કેટલા ઉમેરવાના છે બે ઉમેરવાના છે પણ પહેલા બે આપેલા છે તો બે ગણીશું એક બે પછી કેટલા ઉમેરવાના છે બે એક બે હવે બધા ભેગા ગણીશું એક બે ત્રણ ચાર તો ચાર સાથે આપણે જોડીશું તો ચાર ક્યાં આપેલા છે પહેલા બોક્સમાં ચાર આપેલા છે તો ત્યાં આપણે જોડીશું બે વત્તા બે ચાર એવી જ રીતે આગળ નો આપણે દાખલો કરીશું એક વત્તા બે એકમાં કેટલા ઉમેરવાના છે બે ઉમેરવાના છે પહેલા એક ગણી લઈએ કેટલા ઉમેરવાના છે એકમાં બે તો એક બે હવે બધા ભેગા ગણીશું એક બે ત્રણ તો ત્રણ ક્યાં આપેલા છે ત્રીજા બોક્સમાં ત્રણ આપેલા છે તો અહીંયા ત્રીજા બોક્સમાં આપણે
જોડીશું. અહીં આપણે સરવાળા કર્યા, પણ કેવી રીતે આપણે સરવાળા કર્યા? વેઢા ગણીને આપણે સરવાળા કર્યા. એક આંટીમાં કેટલા વેઢા હોય છે? ત્રણ વેઢા હોય છે. અગાઉ આપણે કેવી રીતે સરવાળા કરતા હતા? લીટી કરીને, કે જ્યાં સંખ્યા આપેલી હોય છે ત્યાં બાજુમાં ઉભા હોય તો ઉભા સરવાળા હોય તો બાજુમાં લીટી કરીએ છીએ, આડા સરવાળા હોય તો નીચે લીટી કરતા હતા. પણ આજે આપણે કેવી રીતે સરવાળા કર્યા? વેઢા ગણીને. આપણે એક બે ત્રણ ચાર પાંચ આવી રીતે વેઢા ગણ્યા અને આપણે સરવાળા કર્યા અને જોડકા જોડ્યા. એવી જ રીતે આગળ બી આપણે સરવાળા કરીશું. અહીંયા શું આપેલું છે? સરવાળાની નિશાની. અહીંયા એક બે ત્રણ ચાર ઊભી સંખ્યા પણ આપેલી છે. ઊભી સંખ્યાને આડી સંખ્યા સાથે જોડીને આપણે સરવાળા કરવાના છે. ઊભી સંખ્યાને આડી સંખ્યા સાથે ઉમેરવાની છે. કે એક વત્તા એક કેટલા થાય છે? આ એક છે, વત્તા એક ઉમેરવાના છે. તો કેટલા થયા? એક એક. તો કેટલા થયા? બે થયા ને. એક એક બે થયા, એક ને બે. તો આપણે અહીંયા બોક્સમાં લખીશું બે. એવી જ રીતે એક વત્તા બે ઉમેરવાના છે. પહેલા કેટલા લેવાના છે? એક લેવાના છે. કેટલા ઉમેરવાના છે? બે ઉમેરવાના છે. કેટલા? બે. તો પહેલા એક લીધા, ઉમેરવાના કેટલા હતા? બે. તો એક બે. હવે શું કરીશું? બધા ગણીશું. એક બે ત્રણ. તો અહીંયા કેટલા લખીશું? ત્રણ. અહીંયા જો એક વત્તા એક બે, એક વત્તા બે બરાબર ત્રણ. એવી જ રીતે આગળ એક વત્તા ત્રણ. એકમાં કેટલા ઉમેરવાના છે? ત્રણ ઉમેરવાના છે. તો પહેલા એક તો લઈશું આપણે, આ એક લીધો. કેટલા ઉમેરવાના છે? ત્રણ. તો એક બે ત્રણ. હવે બધા ગણીશું. એક બે ત્રણ ચાર. તો અહીંયા કેટલા લખીશું? ચાર. એવી જ રીતે આગળ એક ને કેટલા સાથે ઉમેરવાના છે? ચાર. તો એક વત્તા ચાર ઉમેરવાના છે. તો પહેલા એક લઈશું, એક પછી લેવાના છે ચાર. એક બે ત્રણ ચાર. હવે બધા ભેગા ગણીશું. એક બે ત્રણ ચાર પાંચ. તો અહીંયા લખીશું પાંચ. હવે આગળ આપણે એક વત્તા પાંચ ઉમેરવાના છે. એકમાં કેટલા ઉમેરવાના છે? પાંચ ઉમેરવાના છે. તો પહેલા એક લઈશું, આ એક લીધો. હવે કેટલા ઉમેરવાના છે? પાંચ. તો એક બે ત્રણ ચાર પાંચ. હવે બધા વેળા ગણીશું. એક બે ત્રણ ચાર પાંચ છ. તો આપણે અહીંયા લખીશું છ. અહીંયા ઊભી સંખ્યાને આડી સંખ્યા સાથે ઉમેરીને સરવાળાનો જવાબ બીજી લાઈનમાં લખવાનો છે. કે એક વત્તા એક બે થાય, એક વત્તા બે બરાબર ત્રણ થાય, એક વત્તા ત્રણ બરાબર ચાર થાય, એક વત્તા ચાર બરાબર પાંચ થશે, એક વત્તા પાંચ બરાબર છ થશે. હવે આપણે બે ને એક સાથે ઉમેરવાના છે, પછી બે ને બે સાથે, બે ને ત્રણ સાથે, ચાર સાથે અને પાંચ સાથે. એવી રીતે ઊભી સંખ્યાને આડી સંખ્યા સાથે ઉમેરીને સરવાળો બોક્સમાં લખવાનો છે. તો હવે આપણે બે, તો અહીંયા કેટલા આપેલા છે? બે. તો એક બે સરવાળાની નિશાની છે. કેટલા ઉમેરવાના છે? એક. તો એક ઉમેર્યા. હવે બધા ગણીશું આપણે. એક બે ત્રણ. તો અહીંયા બોક્સમાં કેટલા લખીશું? ત્રણ. હવે આગળ બે વત્તા બે, બે પહેલા ગણીશું. એક બે. કેટલા ઉમેરવાના છે? બે ઉમેરવાના છે. તો એક બે. હવે બધા ગણીશું. એક બે ત્રણ ચાર. તો અહીંયા કેટલા લખીશું? ચાર. હવે આગળ બે ને કેટલા જોડે ઉમેરવાના છે? ત્રણ જોડે ઉમેરવાના છે. બેમાં કેટલા ઉમેરવાના છે? ત્રણ. બે વત્તા ત્રણ, બેમાં ત્રણ ઉમેરવાના છે. તો એક બે. કેટલા ઉમેરવાના છે? ત્રણ. તો એક બે ત્રણ. હવે બધા ગણીશું. એક બે ત્રણ ચાર પાંચ. પાંચ આવ્યા અને અહીંયા પહેલેથી પાંચ લખેલા છે, બરાબર. હવે આગળ ગણીશું કે બેમાં ચાર ઉમેરવાના છે. કેટલા ઉમેરવાના છે? ચાર ઉમેરવાના છે. તો પહેલા બે ગણીશું. બે છે તો એક બે. કેટલા ઉમેરવાના છે? ચાર. એક બે ત્રણ ચાર. હવે બધા ગણીશું બેટા. એક બે ત્રણ ચાર પાંચ છ. તો બેમાં ચાર ઉમેરતા કેટલા આવે છે? છ.
છ આવે છે તો આપણે અહીંયા લખવાના છે છ. એવી જ રીતે બે ના કેટલા ઉમેરવાના છે, પાંચ ઉમેરવાના છે. બે વત્તા પાંચ, તો પેલા બે ગણીએ, એક બે, કેટલા ઉમેરવાના છે પાંચ, તો એક બે ત્રણ ચાર પાંચ. હવે બધા વેડા ગણીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, તો બે વત્તા પાંચ કેટલા થશે સાત. તો આપણે અહીંયા બોક્સમાં લખીશું. હવે ત્રણ ને એક સાથે સરવાળો કરવાનો છે કે ત્રણ વત્તા એક, ત્રણ માં કેટલા ઉમેરવાના છે એક, પણ પહેલા કેટલા ગણવાના છે ત્રણ, એક બે ત્રણ કેટલા ઉમેરવાના છે એક, તો એક ઉમેર્યો. હવે બધા વેડા ગણીશું, એક બે ત્રણ ચાર, ત્રણ વત્તા એક બરાબર ચાર થશે. હવે ત્રણ માં કેટલા ઉમેરવાના છે, બે ઉમેરવાના છે, તો પહેલા કેટલા ગણીશું ત્રણ ગણીશું, એક બે ત્રણ કેટલા ઉમેરવાના છે બે, તો એક બે. હવે બધા વેડા ગણીશું, એક બે ત્રણ ચાર પાંચ, ત્રણ વત્તા બે કેટલા થશે પાંચ. હવે આગળ ત્રણ વત્તા ત્રણ, ત્રણ માં કેટલા ઉમેરવાના છે ત્રણ ઉમેરવાના છે, તો પહેલા ત્રણ ગણી લઈએ, ત્રણ આપેલા છે તો એક બે ત્રણ કેટલા ઉમેરવાના છે ત્રણ, એક બે ત્રણ. હવે બધા ગણીશું, એક બે ત્રણ ચાર પાંચ છ, તો ત્રણ વત્તા ત્રણ છ થશે. અહીંયા પહેલેથી જવાબ આપેલો છે, જેવી રીતે અહીંયા પાંચમાં જવાબ આપેલો તેવી રીતે પહેલેથી સાત જવાબ આપેલો છે કે ત્રણ માં ચાર ઉમેરતા સાત થાય છે. તો આપણે તો અભી એક વાર એનું રિવિઝન જોઈ લઈશું કે ત્રણ છે એમાં કેટલા ઉમેરવાના છે ચાર, તો એક બે ત્રણ કેટલા ઉમેરવાના છે ચાર, એક બે ત્રણ ચાર. હવે ફરીથી બધા ગણીશું વેડા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, જે પહેલેથી જવાબ લખેલો છે, સાત પહેલેથી લખેલા છે. હવે આગળ ત્રણ વત્તા પાંચ, ત્રણ માં કેટલા ઉમેરવાના છે પાંચ, તો પહેલા ત્રણ ગણીએ, એક બે ત્રણ કેટલા ઉમેરવાના છે પાંચ, એક બે ત્રણ ચાર પાંચ. હવે બધા વેડા ગણીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, ત્રણ માં પાંચ ઉમેરતા કેટલા આવે છે આઠ આવે છે, તો આપણે અહીંયા લખવાના છે આઠ. હવે આગળ ચાર માં કેટલા ઉમેરવાના છે, એક ઉમેરવાના છે, તો ચાર માં એક ઉમેરે તો કેટલા થાય, પહેલા ચાર ગણીશું આપણે, એક બે ત્રણ ચાર, એક ઉમેરવાનો છે તો એક લઈએ. હવે બધા ગણીશું, એક બે ત્રણ ચાર પાંચ, તો અહીંયા લખીશું પાંચ. ચાર માં કેટલા ઉમેરવાના છે, બે ઉમેરવાના છે, તો પહેલા ચાર ગણીએ, એક બે ત્રણ ચાર, હવે કેટલા ઉમેરવાના છે બે, એક બે. હવે બધા વેડા ગણીશું, એક બે ત્રણ ચાર પાંચ છ, તો ચાર વત્તા બે એમાં બે ઉમેર્યા તો કેટલો જવાબ આવ્યો છ, તો આપણે અહીંયા લખીશું છ. હવે ચાર વત્તા ત્રણ, ચાર માં કેટલા ઉમેરવાના છે ત્રણ ઉમેરવાના છે, તો પહેલા ચાર ગણીએ, એક બે ત્રણ ચાર કેટલા ઉમેરવાના છે ત્રણ, એક બે ત્રણ. હવે બધા ગણીશું બેટા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, તો આપણે અહીંયા બોક્સમાં લખીશું સાત. હવે ચાર વત્તા ચાર, ચાર માં કેટલા ઉમેરવાના છે ચાર ઉમેરવાના છે, પણ પહેલા ચાર છે તો ચાર ગણીએ, એક બે ત્રણ ચાર, ફરીથી કેટલા ઉમેરવાના છે ચાર માં ચાર, એક બે ત્રણ ચાર. હવે બધા વેડા ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, તો ચાર માં ચાર ઉમેરતા કેટલા આવે છે આઠ આવે છે. હવે ચાર વત્તા પાંચ, ચાર માં કેટલા ઉમેરવાના છે પાંચ ઉમેરવાના છે, પણ પહેલા કેટલા ગણવાના છે ચાર, એક બે ત્રણ ચાર કેટલા ઉમેરીશું પાંચ, તો એના પછીનો વેડો લઈશું, એક બે ત્રણ ચાર પાંચ. હવે બધા વેડા ગણીશું આપણે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, તો ચાર માં પાંચ ઉમેરતા આવે છે નવ.
અહીંયા આપણે ઊભી સંખ્યા અને આડી સંખ્યા સાથે સરવાળો કર્યો અને આપણે કેવી રીતે આડી સરવાળા શીખ્યા વેઢા વડે સરવાળા શીખ્યા